આક્ષેપો કર્યા છે। અમુક કર્મચારીઓ દ્વારા પૈસા લઈને કામ કરાતું હોય તેવા આક્ષેપો કરાયા છે। અરજદારોને રેશન કાર્ડમાં નામ સુધારા કરવા 5-5 વર્ષથી ધક્કા થઈ રહ્યા છે। ઘણા વર્ષોથી કચેરીમાં પેઢી ગયેલા કર્મચારી સામે આક્ષેપો થઈ રહ્યા છે। આ બાબતે તાલુકા ભાજપ મહામંત્રીએ ઉચ્ચ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે। અહેવાલ રાજુ કારિયા વડિયા। મારું નામ શૈલેષ ઠુમર, વડિયા કુંકાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીના હું મહામંત્રી છું। મારું વતન હનુમાન કિજડીયા, મારો બિઝનેસ છે વડિયા। વડિયા બિઝનેસ છે એટલે અવારનવારું પાર્ટીની રૂએ અને પાર્ટીની જવાબદારીની રૂએ વડિયા કુંકાવ તાલુકાના 45 ગામના અરજદારો મારી પાસે આવતા હોય અને મારા જે પ્રમુખ છે ગોપાલભાઈ અંટાળા એનું વતન છે કુંકાવ, એટલે એને ઓછા મળવાના થાય વધારે એ પણ મને ફોન કરી દે કે ભાઈ આપણો પાર્ટીનો કાર્યકર્તા કે મતદાર આવે છે મામલતદાર ઓફિસે એને મુશ્કેલી પડે છે એટલે તમે એના ભેગા જાઓ, એટલે મારે અવારનવાર મામલતદાર ઓફિસની મુશ્કેલીઓ મુલાકાત લેવી પડતી હોય, મુશ્કેલીઓ પડતી હોય છે એટલે મેં અવારનવાર નાયબ મામલતદારોને પણ રજૂઆત કરેલી કે ભાઈ તમે અરજદારોને 50-50 કિલોમીટરથી ધક્કા ખોડાવવામાં અને જે ડોક્યુમેન્ટ આમ તેમ જરા તરા આમ હોય તો એને મગાવી લ્યો, એકવારમાં જેને લખી દો એટલે એક નહીં બીજો ધક્કામાં એનો કાર્યક્રમ પૂરો થઈ જવો જોઈએ। પછી તમે 10-10 ધક્કા ખવડાવો છો અને તમારે યારે વહીવટ કરી નાખે 50-500 એટલે બરાબર તમારે એક ધક્કે ડોક્યુમેન્ટ ઘટતા હોય તો તમારો વહીવટ કેમ ભાઈ ડોક્યુમેન્ટ પૂરા થઈ જાય છે, એવું મેં અવારનવાર રજૂઆત કરેલી। છતાં આજે જ એક બાજુના ગામથી એક પ્રશ્ન આવેલો, એ 5 વર્ષથી ધક્કા ખાયા, ખાલી કૂપનમાં નામ ચેન્જ કરવા માટે 5 વર્ષથી ધક્કા ખાય, એનું 2 વર્ષ ઓલરેડી એનું ઓરિજિનલ નામ કૂપનમાં આવેલું હતું, પાછું એના બેનના મેરેજ થયા અને એના બેનનો જન્મ એના દાખલો કાઢ્યો કૂપનમાંથી, પછી નવી પ્રિન્ટ નીકળ્યા એમાં પાછું એનું જૂનું નામ આવી ગયું, એ પ્રશ્ન મારી પાસે આવ્યો તો મને કહે શૈલેષભાઈ તમે તાલુકાના હોદ્દેદાર છો તો તમારે એક મારું કામ કરવાનું છે, મેં કીધું બોલો ભાઈ શું કામ છે, એટલે કે મારું 2 વર્ષ મારું ઓરિજિનલ નામ આવેલું છે મામલતદાર ઓફિસે કૂપનમાં, પછી મારા બેનના મેરેજ થયા અને મારા બેનનો કૂપનમાંથી નામ કાઢ્યું સસરા પક્ષમાં લઈ જવાથી તો પાછી નવી પ્રિન્ટ કૂપનમાં નીકળી તો કે મારું નામ પાછું જૂનું હતું એનું જ આવી ગયું, એટલે મેં આવી નાયબ મામલતદાર પટોડિયાભાઈ છે જૂના અહીંયા એને વાત કરી, મેં કીધું સાહેબ આનું નામ આ 2 વર્ષ અહીં આવેલું છે, તમે આખું રેકોર્ડ જોવો એનો ડિટેલ જોવો આખી, એનું જૂનું નામ 2 વર્ષથી આવેલું છે, એનું આધાર કાર્ડ છે, એનું પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે અને કૂપન છે, બધું ડોક્યુમેન્ટ અહીંયા એની પાસે હાજર છે, એક જન્મ તારીખનો દાખલો નથી, સુરત એનું રેસિડેન્સ છે તો સુરત પીડ્યું છે અને બધું તાળું મારીને દિવાળીના વેકેશનમાં બધું આખું પરિવાર આવી એવું છે અને અત્યારે જન્મ તારીખનો દાખલો નીકળે નહીં એની પાસેથી, એટલે મને કે ભાઈ એ બધું શક્ય ન હોય ને આમ, મેં કીધું સાહેબ આ બધા પ્રૂફ છે, પાન કાર્ડ એમને નથી નીકળવાનું, ઓરિજિનલ જન્મ થઈ ગયા દાખલા વગર પાન કાર્ડ નીકળવાનું નથી, ચૂંટણી કાર્ડ છે એને એમાં તમારે કઈ આધારે ચડ્યું છે, તમારું આધાર કાર્ડ છે તો એમાં કઈ આધારે ચડ્યું છે, એનું ઓરિજિનલ જન્મ તરીકે દાખલાના આધારે ચડેલું જ હોય છે ને, એ બી તો અવારનવાર હેરાનગતિ